દિલ્હીથી સુરત આવેલી આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દિલ્હીની ટીમના પ્રતિનિધિઓએ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી, જેમાં ખાસ કરીને લોકડાઉન બાદ આંશિક છૂટછાટ આપવામાં આવે ત્યારે કેસમાં વધારો થાય તો શું કરવું, તેમજ ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા માટે શું વ્યવસ્થા કરવી તેના પર ભાર મૂક્યો હતો. પબ્લિક હેલ્થ કમિટીના એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર આલોક માથુર અને નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર નરેશકુમાર ગિલે નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક સહિતના અધિકારી અને તબીબો તેમજ પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ખાસ કરીને આગામી દિવસોમાં છૂટછાટ આપવામાં આવે તો કેસ વધવાની સ્થિતિમાં ટેસ્ટ વધારવા માટે તેમજ દર્દીઓની સારવાર માટે આગોતરી શું વ્યવસ્થા કરી શકાય તે બાબતે ચર્ચા હાથ ધરી હતી. દિલ્હીની ટીમ, પાલિકાની ટીમ અને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ચર્ચાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને રજૂ કરવામાં આવશે અને તેના આધારે હોસ્પિટલમાં જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.